શ્રવણ મંગલમ યસ્ય, કીર્તનમ યસ્ય, મંગલમ સ્મરણ મંગલમ યસ્ય, શ્રી હરિ મંગલમ ક્રિયા. પીપળ ગામમાં ઠાકોરજી બિરાજમાન થઈ ચૂક્યા, આ તીર્થધામ બની ગયું. તીર્થધામની દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. એ પ્રતિષ્ઠા મહોત્સવમાં લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ નારાયણના દિવ્ય ચરિત્ર સભર શ્રીમદ ભાગવત દિવ્ય કથા ચાલી રહી છે. એ કથાના વક્તા પૂજ્ય અચળ સ્વામી, પૂજ્યપદ અમારા ગુરુશ્રી પૂજ્ય ભક્તિ શંભુ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, હર્ષવર્ધન સ્વામી, હરિનારાયણ સ્વામી, અન્ય સર્વે સંતો, યજમાન શ્રીઓ, બધા ભક્તો, બધાને ખૂબ એકથી જાદા જય સ્વામિનારાયણ. કેમ છો? સારું. તનજીભાઈ સારું છે ને? છગનભાઈ, જે ભગવાન હોય ભગવાનના સાધુ એને સારું જ હોય, શું કહો? ખૂબ સુંદર મંદિર જોઈને ખૂબ રાજી થયા. કંચાભાઈ, આવા નાના એવા ગામમાં આવું સરસ મંદિર, મેં નહોતો વિચાર્યું કે આટલું સરસ મંદિર હશે. જગ્યા પણ બહુ સરસ. ગામની અંદર એન્ટ્રી કરતા ગામમાં કોઈ ભાગશાળી કહેવાય કે ગામની અંદર એન્ટ્રી કરતા પહેલાં મંદિરના દર્શન થશે. ભક્તો યાદ રાખજો, આંખ જેવું જોવે છે, કાન જેવું સાંભળે છે, એવું મન ટન મારે છે. ગામની અંદર એન્ટ્રી કરતા બહાર જતા મંદિર દેખાશે, દર્શન થશે, મનના વાઇબ્રેશનની ઉપર બહુ મોટી અસર થતી હોય છે. નાના નાના બાળકો પણ આ મંદિરને જોશે તો એના જીવન પણ ખૂબ દિવ્ય બનશે. પૂજ્યપાદ સદગુરુ સ્વામી પ્રભુચરણદાસજી સ્વામી ખૂબ સુંદર દાખલો કરીને મંદિર જ્યાં નિર્માણ કરાયું છે. પૂજ્ય અમારા ગુરુશ્રી કહ્યું એમ, આવું સરસ મંદિર જ્યારે નિર્માણ થયું છે ને ત્યારે ભગવાનના ભક્તોનો લાભ લેજો. જો આ મંદિર છે, આપણે વાહવા માટે નથી કર્યું, આ મંદિર આપણા મોક્ષ માટે કર્યું છે. મંદિર એ મોક્ષનું સદાવ્રત છે. સરસ મંદિર નિર્માણ થયું અને એ મંદિર નિર્માણ કરનારા સંતોનું જીવન પણ ખૂબ પવિત્ર. પરમપૂજ્ય પ્રભુ સંત ખૂબ પવિત્ર સંત, એનું મંડળ આખું પણ ખૂબ પવિત્ર. તમે પાંચ પાંચ દિવસથી ખૂબ સુંદર રીતે એ પવિત્રતા કેમ પ્રાપ્ત થાય એની અદ્ભુત અદ્ભુત વાતો કથાના માધ્યમથી સાંભળો છો, તો કથાને જન્મમાં ચરિતાર્થ કરજો. તમે ને અમે બધા આ ધરતી ઉપર આવ્યા છીએ ને એ માત્ર માત્ર પરમાત્માને પામવા માટે આવ્યા છીએ, મોક્ષ માટે આવ્યા છીએ. તમે હરિભગત થયા, અમે સાધુ થયા. યાદ રાખજો, તમે હરિભગત થયા અને મનમાં સંકલ્પ હોય કે આપણે હરિભગત થાય ને તો બહુ સુખી થઈએ, કોઈ વાતની મણા ન રહી. અમારા મનમાં એમ થાય કે આપણે સાધુ થયા તો મોટા વક્તા થાય, ગાયક થાય, સંગીતકાર થાય, મહંત થાય, તો બે ટ્રેક ચૂકી ગયા છે. દેખા વગર બે ટ્રેક ચૂકી ગયા. તમે ને અમે બધા જ પરમાત્માને પામવા માટે, કલ્યાણને માટે જ્યારે સત્સંગમાં આવ્યા છીએ ત્યારે મંદિર અને સંત આ બંને વ્યવધાની અદ્ભુત છે. આપણને જે હેતુ માટે આ ધરતી ઉપર મનુષ્ય જન્મ ધારણ કર્યો એ સાર્થક કરાવી દે. જ્યાં સુધી ભગવાનના સાચા સાધુ ન મળે ત્યાં સુધી મુમુક્ષ પરમાત્માને ઓળખી ન શકે. યાદ રાખજો, શાસ્ત્રમાં એમ કહ્યું, સદગુરુ ગુણાતીતાન સ્વામી વાતોમાં એમ લખ્યું, ભગવાન અને સાધુ તો મોક્ષના દાતા છે. એનો મતલબ કલ્યાણના દાતા તો ભગવાન શ્રી હરિ છે, પરંતુ ભગવાન શ્રી હરિ કલ્યાણ કરે ક્યારે? એવી લાયકાત પ્રાપ્ત થાય ત્યારે ને એ લાયકાતના દેનારા ભગવાનના સાધુ છે. જેને ભગવાનના સાધુમાં હેત થાય છે એને સહેજે સહેજે ભગવાનમાં હેત થાય. સાધુ છે એ માં છે, જે માં બાળકને ગંદો હોય તો સ્નાન વગેરે કરાવી, નવડાવી ધોડાવી, ટાટિયા પછાડે તોય સ્નાન કરાવ. બોલો ગણેશભાઈ, ઈરજીભાઈ, આપણે નાના હતા ત્યારે ગમતું તું સ્નાન કરાવતા, ગમતું તું ટાટિયા પછાડતા હતા. આંખમાં નાકમાં ગમે એટલું ભર્યું તો આપણને કંઈ ટેન્શન ન હોય, આપણને એમાં એમાં કંઈ પ્રોબ્લેમ ન હોય, પણ માને ન ગમે. યાદ, માને ન ગમે એટલે માને નથી ગમતું, એટલે બાળક સ્વચ્છ સરસ દેખાય. એટલા માટે બાળકને ન ગમે તો પણ માં એને સ્નાન કરાવે, નવડાવે, ધોડાવે,
આંખીમાં કાજલ આંજી આપે, જમણા ગાલમાં ટેબડ કરી સરસ કરી આપે, અને સરસ બાળક થાય ને પછી બાપા કે લાવું રમાડું, લાવું રમાડું. બાપા રમાડે પણ ક્યારે? માં એને તૈયાર કરે ત્યારે. એમ પરમાત્મા મોક્ષ આપી દે, જીવાત્માને પરમ સુખ આપે પણ ક્યારે? આવા સાધુ આપણને ઉડાવી ધોડાવીને તૈયાર કરે ને ત્યારે. ગંધાતા આત્માને પરમાત્મા ગોદમાં બેસાડે એવું મહાન પદ આવા સાધુ આપે છે. એટલે ભાગશાળી આ પીપળ ગામ, જોકે ઘણા વર્ષ પહેલાં હું ભીમજીભાઈની કથા કરી ગયો, ખૂબ આનંદ આવ્યો હતો ત્યારે પણ. ત્યારે મનમાં સંકલ્પ થયો હતો કે આ ગામમાં મંદિર થવું જોઈએ, પણ ત્યારે જગ્યા ક્યાંય સેટ નથી થતી. પણ ઠાકોર જેન નિમિત્ત બનાવો ને એને જ બનાવે. ઠાકોરજી મંદિર બનાવવા માટે અમને નિમિત્ત તરીકે નહોતા બનાવવા માગતા, પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી નિમિત્ત બનાવવા માગતા હતા. તો મેં હમણાં હરિનારાયણ સ્વામીને કીધું, મેં કીધું આટલી સરસ જગ્યા મળી ક્યાંથી, કેવી રીતે મળી? કારણ કે ત્યારે અમે ઘણા આટામાં રહેતા. તો મને કે ભરતભાઈની જગ્યા હતી, ભરતભાઈ વેચવાના તો નહોતા પણ મંદિર થવાનું છે. તો ભરતભાઈ કીધું તો હું આપું, અને જગ્યા આપી એટલું જ નહીં, 11 લાખ પાછું ડોનેશન આપ્યું ભૂમિદાનની અંદર. એટલે ઠાકોરજીને જ્યારે નક્કી થાય કે આ નિમિત્ત બનાવવા છે, મારા કાર્ય કરવું છે ને, ત્યારે ગમે ત્યાંથી સપોર્ટ થવા માંડે, અને ભક્તો ગમે તે બાજુથી બધી બાજુ સપોર્ટ થવા માંડે ને, ત્યારે માનું આમાં પૂર્ણ ઠાકોરજીની મરજી છે. અને ઠાકોરજીની મરજી વિના આવું નિર્માણ શક્ય ન બને. ખૂબ સરસ મંદિર બન્યું, મંદિર જોઈને ખૂબ ખુશ થયા અમે. પછી પછી પ્રભુ સ્વામી મને કીધું તો સ્વામી જરૂર પ્રતિષ્ઠામાં આવજો. મેં કે જરૂર આવીશ, પણ મને એમ થાય છે કે ન આવ્યો હતો ને તો ફરીને ક્યારેક આવ્યો, ત્યારે પશ્ચાતાપ થાત કે આપણે બહુ મોડું કર્યું. આજ મંદિર જોઈને ખૂબ હૃદયથી રાજી થયા. યજમાનોએ પણ પૂજ્ય સ્વામીની આજ્ઞા આદેશ પ્રમાણે ખૂબ દાનો કર્યા હશે તો જ આવડું સરસ મંદિર નિર્માણ થાય. વાત્રે મારે સ્વામી ખૂબ સરસ કથા કર્યા છે, શ્રીમદ ભાગવતની કથા, રસની તરતી કથા. શબ્દની મીઠાશ વસ્તુ અલગ છે, શબ્દની મીઠાશ કદાચ ક્યાંક હોય, પણ શબ્દમાં સાધુતા જ ન ભળે ને તો શબ્દ આપણને કાનને પ્રિય લાગે, હૃદયને ટચ ન થાય. હૃદયને તો ત્યારે જ ટચ થાય એ શબ્દની સાથે જ્યારે સાધુતા ભળ્યો હોય, ત્યારે શબ્દ હૃદયને ટચ થાય. અને ભક્તો હૃદયને ટચ થાય ને ત્યારે જીવાત્માનું જીવન પલટાય. સદગુરુ ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું કે મુમુક્ષુનું અંગ બદલી જાય, અંગ બદલી જાય. ભગવાનના ખરા સાધુના મુખમાં જે શબ્દો નીકળતા હોય ને બહુ અદભુત શબ્દો નીકળતા હોય, જીવાત્માના હૃદયને ટચ થઈ જાય. અબજો યુગોથી જીવાત્મા ભટકતો 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 આવે છે. આગળ પહેલી વાર આવ્યા છીએ આપણે ઘનશ્યામભાઈ, કે પહેલી વાર આવ્યા છે. અબજો ફેરીએ આ ધરતી ઉપર આપણે જન્મ ધારણ કર્યા ભગવાન સ્વામિનારાયણે. એટલા માટે અંત્યના છેલ્લા વચનામતમાં લખ્યું, સાગરમાં જેટલું પાણી ભર્યું એટલું જીવાત્માનો દૂધ ધાવી ગયો, પણ મોક્ષના પથમાં કોઈ પાર નથી ઉતર્યો. એનું કારણ આવા સાધુ નહીં મળ્યા, અને કદાચ સાધુ મળ્યા હશે તો સાધુની વાત મનાણી નહીં હોય. જેને લઈને આપણે જન્મ મરણના એ ચક્રમાંથી બહાર ન નીકળી શક્યા. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. જગતગુરુ શંકરાચાર્યજીના શબ્દો છે, વારે વારે જન્મ, વારે વારે મરણ, વારે વારે જન્મ, વારે વારે મરણ. આ ફેરી મોકો મળ્યો છે ભવસાગરમાંથી પાર ઉતરવાનો. પીપળના ભક્તોને ખાસ કહું છું, પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો નિયમો રાખજો, દિવસમાં એક વાર તો જરૂર ઠાકોરજીના દર્શન કરવા. અને જે દાડે દર્શન ન થાય ને ત્યારે એક ટંક ભોજન છોડી દેજો. આ દંડ દેવો પડે, આ ખલકો બહુ વિચિત્ર છે, આ શરીર છે ને બહુ વિચિત્ર. તમે જેટલું સાચો ને એટલું દુશ્મન થાય, જેટલું સાચું એટલું દુશ્મન થાય. અને થોડો દંડ દેવો પડે, અને થોડો દંડ દો ને તો સીધું ચાલે. એટલે આને ક્યારેક દંડ, એકાદ બે ફીડ દંડ દેશો ને પછી તમારો ઓટોમેટિક સીધું દૂર ચાલશે. અને આ શરીર ભયંકર છે એટલું શ્રેષ્ઠ પણ છે, કારણ કે આ મનુષ્યદેહ વતે જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. માટે ભગવાનના ભક્તો મંદિરનો ખૂબ લાભ પ્રાપ્ત કરજો. પૂજ્ય અચળ સ્વામી ખૂબ સુંદર કથા આપણને સંભળાવી. શ્રીમદ ભાગવત દિવ્ય ગાથા, એટલે ભાગવત એટલે પ્રેમનું દર્શન, ભાગવત એટલે પ્રભુ સુધી પહોંચવાનો અદ્ભુત દિવ્ય માર્ગ છે. જીવતાને તો મોક્ષ કરી આપે, મર્યા પછીનાને પણ આ ભાગવત તારી દે છે. જીવતા પરીક્ષિતને તાર્યા છે, અને મર્યા પછી ધંધુકારી જેવાને પણ આ ગ્રંથે તાર્યા છે. આવો દિવ્ય ગ્રંથ
એટલે બધા સંતોના દર્શનથી હરિભક્તોની આંખોને હૈયા ટાટા હિમ થતા હશે. કારણ કે એક એક સંત, આ એક એક સંત ભક્તો ક્યારેક દેહધારી એટલે આપણે એની મહત્તાની ખબર ન પડે. એક એક સંત ભગવાન સ્વામીને તલ તલ જેટલી આજ્ઞાનું પાલન કરનારા બહુ જ પવિત્ર સંતો છે, જેના દર્શન કરવા માત્ર આંખના પાપ પડી જાય એવા પવિત્ર સંતો આજ પીપળ ગામને આંગણે આટલા બધા સંતો પધાર્યા છે. એટલે પીપળ ગામ ખરેખર ભાગશાળી થયું છે. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું પીપળમાં ખૂબ સત્સંગની અભિવૃદ્ધિ થાય અને સ્વામીનો દાખલો ખૂબ સફળ થાય એ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બધા ભક્તોને ખૂબ એથી દાદા કરી જય સ્વામી.